પોરબંદર શહેરમાં અનેક ઐતિહાસિક બિલ્ડિંગ અને રમણીય દરિયા કિનારો આવેલો છે. તેમનો યોગ્ય પ્રચાર અને જતન કરવામાં આવે તો બોલિવૂડ, ટેલિવૂડ અને વેબ સિરીઝનું શૂટિંગ થઈ શકે અને પોરબંદરના અર્થતંત્રને મોટો ફાયદો થઈ શકે તેમ છે. ગાંધી જન્મભૂમિ અને સુદામા નગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરને પ્રવાસન ક્ષેત્રે જે ઊંચાઈએ લઈ જવું જોઈએ તેમાં પણ ક્યાંક જવાબદાર અર્થતંત્ર પાછું પડ્યું છે તેવું પોરબંદર નગરજનો કહી રહ્યા છે. તો ઉદ્યોગોની વાત કરીએ તો હવે ખાવા પીવા નિર્મા સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી જ છે. હવે આ જિલ્લો ખનિજ અને ખેતી આધારિત તેમજ મત્સ્ય ઉદ્યોગોને અર્થતંત્રની નાવ પણ ધીરે ધીરે ડૂબવા લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આશાનું એક કિરણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન અને વેબ સિરીઝ જોવા મળી રહ્યું છે. પોરબંદર શહેરના રાજવીઓએ નિર્માણ કરેલી ઐતિહાસિક બિલ્ડિંગોમાં ફિલ્માંકન કરી શકાય તેમ છે. આ ઉપરાંત પોરબંદરથી લઈ માધુપુર સુધીનો રમણીય દરિયા કિનારો અને બરડો ડુંગર પણ છે. મિત્રો, પોરબંદરમાં ખૂબ જ ઘણી બધી ઐતિહાસિક ઇમારતો છે જે આપણા રાજવી દ્વારા પોરબંદરની પ્રજાને ભેટ આપવામાં આવી છે. જેમ કે રાજમહેલ, જ્યાં અત્યારે શ્રી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ બેસે છે, હુઝુર પેલેસ છે, સરતાનજીનો ચોરો છે, સુદામા મંદિર છે, કીર્તિ મંદિર છે, કીર્તિ મંદિરની બાજુમાં જે શીતલા ચોક છે એ આખો વિસ્તાર છે, કોટ વિસ્તાર છે, દરિયાનો વિસ્તાર છે. આપણે કુદરતી સૌંદર્યના સંદર્ભમાં વાત કરીએ તો બરડા ડુંગર છે, આસપાસના વિસ્તારો છે. જો આ લોકેશનોને ખરેખર બોલિવૂડ સુધી અથવા ટોલિવૂડ સુધી જો પ્રચાર કરવામાં આવે, એનો પ્રસાર કરવામાં આવે તો પોરબંદરમાં ઔદ્યોગિક ક્રાંતિ પણ થાય અને આર્થિક જે કહેવાય બરાબર એ આર્થિક ક્રાંતિ પણ શક્ય છે. આર્થિક રીતે પણ પોરબંદર ખૂબ સદ્ધર થઈ શકે એમ છે. પણ આજ સુધી ઘણા બધા શૂટિંગો આવી ગયા છે, અહીંયા ઘણી બધી એડ્સ પણ થયેલી છે. જેમ કે ખુશ્બુ ગુજરાતની અમિતાભ બચ્ચનજી પણ અહીં આવી ગયેલા છે. ઘણી બધી સારી એવી કહી શકાય એવી વેબ સિરીઝનું પણ શૂટિંગ થયું છે. એમ જો પોરબંદરને વિશ્વના ફલક સુધી મૂકવા માટેના પ્રચાર અને પ્રસાર કરવામાં આવે ને ખાસ કરીને બોલિવૂડ સાથે એનું સમાયોજન કરવામાં આવે તો પોરબંદરનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે એમ છે. આર્થિક દૃષ્ટિએ ખૂબ સારી રીતે થઈ શકે એમ છે. ભૂતકાળમાં માધુપુરના દરિયા કિનારે કાર બનાવતી કંપનીની એડ માટે જાણીતા ફિલ્મ કલાકાર રણમીર સિંહ પોરબંદર આવ્યા હતા. તો ખુશ્બુ ગુજરાત કી એડ માટે ફિલ્મ દુનિયાના બિગ બી પણ પોરબંદરના મહેમાન બની ચૂક્યા છે. આ ઉપરાંત સોંગ, આલ્બમ માટે પણ પોરબંદરની પસંદગી કરવામાં આવે છે. તેમજ ટેલિવિઝન સિરિયલોના શૂટિંગ પણ પોરબંદરમાં આંગણે થયા છે. આ ઉપરાંત વેબ સિરીઝનું શૂટિંગ પણ થયું છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પોરબંદરનો દરિયાઈ મહેલ, રાજમહેલ, દરબારગઢ, પોરબંદરની સુંદર ચોપાટી, માણેકચોક જેવા અનેક સ્થળો પણ છે જે ફિલ્મના પડદે ભૂતકાળમાં કંડારવામાં આવ્યા છે. ત્યારે લોકોના મનમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે પોરબંદરની ઐતિહાસિક ઇમારતોનું યોગ્ય જતન કરી તેમનો યોગ્ય પ્રચાર પ્રસાર કરવામાં આવે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવૂડ અને વેબ સિરીઝનું નિર્માણ કરતા નિર્દેશકોનું ધ્યાન ખેંચી શકાય અને અર્થતંત્રને બળ મળશે તો એક વિચાર બુદ્ધિજીવી વર્ગમાં પણ સર્જાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર.